આપણે સ્વાધ્યાય 11.2 ની વાત કરવાની છે કે જેમાં આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને બીજું ત્રિકોણના ક્ષેત્રફળો શોધવાના છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે પહેલાં એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે શોધીએ. તો અહીંયા તમને આકૃતિ આપી છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. ચલો બી કેટલા છે સમાંતર બાજુ ચતુષ્કોણ માટે? બી 7 સેન્ટીમીટર છે અને બીજું 4 સેન્ટીમીટર, બરાબર. 7 6 28 એકમ છે સેન્ટીમીટર, એટલે કે જવાબ આવશે સેન્ટીમીટરનો સ્ક્વેર. ચલો હવે આના માટે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. ચલો બી કેટલા છે આના? 5 સેન્ટીમીટર. કેટલા? 5. અને ઊંચાઈ કેટલી છે આની? 3 સેન્ટીમીટર. 5 × 3 = 15. ચલો એકમ શું છે? સેન્ટીમીટર. તો ક્ષેત્રફળ શોધીએ છીએ તો સેન્ટીમીટરનો સ્ક્વેર આવશે. ચલો હવે આ એક આકૃતિ હતી, આ આકૃતિ બીજી. આના ઉપરથી કોઈ બી આકૃતિ આપે, તમારા ટેક્સ્ટ બુકની અંદર બીજી બે આકૃતિઓ તમને આપી છે એક્સ્ટ્રા, એનો તમે હવે જાતે પ્રયત્ન કરજો. સૂત્ર મૂકી દેવાનું, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ગુણ્યા બી ગુણ્યા એચ. બી એટલે કે પહોળાઈ અને એચ એટલે કે ઊંચાઈ. પહોળાઈ કેટલી હતી? 7 સેન્ટીમીટર. આની 4 સેન્ટીમીટર. કોઈ પણ આકાર તમને કોઈ પણ રીતે ચતુષ્કોણ આપી દે અને એમાં સૌથી પહેલાં ઊંચાઈ અને જે એની પહોળાઈ છે એ આપણે જોઈ લેવાની કે એનું માપ કેટલું છે, અને એ સીધું સૂત્રમાં મૂકી દેવાનું. જે જવાબ આવે એ જે એકમ આપે હોય સેન્ટીમીટરમાં હોય તો સેન્ટીમીટરનો સ્ક્વેર મૂકવાનું ક્ષેત્રફળ હોય તો, બરાબર. ચલો હવે વિવિધ રીતે આપણે ત્રિકોણની વાત કરીએ. ત્રિકોણના ક્ષેત્રફળ શોધો. ત્રિકોણના ક્ષેત્રફળ કેવી રીતે શોધાય? તો એમાં પણ સૂત્ર પણ મૂકી દેવાનું કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું થશે? 1/2, 1/2 ગુણ્યા બી ગુણ્યા એચ. ચલો 1/2 મૂકી દીધા. આનો બી કેટલો છે? 3 સેન્ટીમીટર. કેટલો? 3 સેન્ટીમીટર. હવે આની ઊંચાઈ કેટલી છે? 4 સેન્ટીમીટર. ચલો 2 × 2 = 4 આવી ગયા, 3 × 2 = 6. એકમ શું છે? સેન્ટીમીટર. તો સેન્ટીમીટરનો ક્ષેત્રફળ છે તો સેન્ટીમીટરનો સ્ક્વેર આવશે. ચલો હવે એવી જ રીતે આપણને બીજું આપ્યું છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર, કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ, 1/2 ગુણ્યા એચ. ચલો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ છીએ ત્યારે આપણે બી કેટલો છે આનો? 5 સેન્ટીમીટર અને આનો 3.2. કેટલો? 5 સેન્ટીમીટર × 3.2. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણા જ્યારે આવી રીતે પોઈન્ટ આવે ત્યારે આપણે કેવી રીતે ભાગ ઉડાડીએ તો આપણને સરળતા રહે? તો ઉપર 32 લખી દેવાના, નીચે 10. શા માટે? કારણ કે પોઈન્ટની પાછળ એક સંખ્યા એક જ છે, એટલા માટે આપણે એક જ સંખ્યા પાછળ ખસીએ છીએ. બે સંખ્યા પાછળ ખસીએ તો નીચે 100 આવે, આપણે એક જ સંખ્યા પાછળ ખસીએ છીએ માટે 10 આવશે. ચલો હવે આપણે આને કેવી રીતે ભાગીશું? તો 2 × 16 = 32, બરાબર. 5 × 2 = 10, 2 × 8 = 16. ચલો 8 એકમ આવશે સેન્ટીમીટરનો સ્ક્વેર, સેન્ટીમીટરનો સ્ક્વેર. દાખલા નંબર 3 કે ખૂટતા મૂલ્યો આપણે શોધવાના છે. તો ખૂટતા મૂલ્યો શોધવા માટે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર એટલે કે જે બી છે એ આપણે શું કરવાનું છે? આમાં શોધવાનું છે. એચ આપણને આપ્યો છે અને એનું સમગ્ર ક્ષેત્રફળ આપણને અહીંયા આપ્યું છે. તો એના ઉપરથી આપણને કોઈ એક ખૂટતી સંખ્યા તો આપણે શોધી જ શકીએ કે આની અંદર આપણે આધારની કિંમત શોધવાની છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે અત્યાર સુધી બધા દાખલામાં એ જ કર્યું કે કોકમાં બી શોધતા હોય તો કોકમાં આપણે લંબચોરસના ક્ષેત્રફળના દાખલા હતા તો એમાં ક્ષેત્રફળ આખું આપ્યું હોય અને એમાંથી બી આપ્યો હોય તો આપણે એમાંથી એલ શોધતા હતા, એલ ના આપ્યું હોય તો બી શોધતા હતા. તો એવી જ રીતે આપણે અહીંયા પણ એ જ પદ્ધતિથી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આપણે, ચલો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળમાં શું હતું? તો બી ગુણ્યા એચ, બરાબર. ચલો હવે બી કેટલા છે આપણી જોડે? અહીંયા બી આપણી જોડે આ વખતે નથી, આપણે એ ઓધવાના છે. ખૂટતા મૂલ્યો એટલે એ ખૂટે છે. એચ કેટલા છે? 8.4. હવે ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું છે? 48.72. ચલો હવે બી કઈ રીતે અહીંયા કરતા બનશે? તો આપણે 48.72 છે, કેટલા છે? 48.72 છે,
એના નીચે આપણે 8.4 લાવી દઈશું, કારણ કે એની સાથે ગુણાકારમાં જોડાયેલા છે. ચલો હવે આપણે આના ભાગ કેવી રીતે પાડીશું, તો 48 72 એના છેદમાં કેટલા મૂકી દેવાના, 100 મૂકી દેવાના. હમણાં મેં આગળના દાખલામાં શીખવાડ્યું ને એ પ્રમાણે જ. અને હવે 84 છે અહીંયા, તો ઉપર કેટલા જશે, 10. શા માટે, આના પોઈન્ટ પછી એક સંખ્યા આપણે પાછળ ખસ્યા, અહીંયા આપણે બે સંખ્યા ખસ્યા. ચલો હવે બી અહીંયા મૂકી દેવાનો, શું મૂકી દેવાનો, બી. ચલો હવે આ આપણે છેદ ઉડાડીશું, બરાબર જતા રહ્યા, 0 0 જતા રહેશે. હવે 84 ભાગ્યા આપણે 78, હા 48 72 કરવાના, 84 ભાગ્યા. ચલો હવે તો એનો જવાબ કેટલો આવશે, ભાગાકાર કરવાનો તમારે, બરાબર. તમે ભાગાકાર કરશો એટલે એનો જવાબ આવશે 58. કેટલો આવશે, 58. ત્યારબાદ નીચે આ 10 વધશે એમને એમ, કેટલા, 10. તો હવે એ જે 10 વધે છે એને તમારે શું કરવાનું, પોઈન્ટ કાપવાનું. નીચે 10 છે તો ઉપર અહીંયા પોઈન્ટ સમજવાનો, 58.0 સમજવાના આને. તો હવે આ પાછળથી એક સ્ટેપ આગળ આવે એટલે કે 5.8 થાય, બરાબર. શું થાય, બી બરાબર 5.8. નીચે જેટલા છેદમાં હોય એટલા મીંડા ઉપર કાપી દેવાના, 100 હોય છેદમાં તો ઉપર 2 મીંડા આ બાજુ ખસી જવા. આપણે આગળના આ બધા દાખલા શીખવાડ્યા છે આ પોઈન્ટવાળા, એટલે તમને તકલીફ નહીં આવે. એટલે બી બરાબર 5.8. સમજો કે અહીંયા 100 હોત તો, નીચે 100 આપ્યા હોત તો આપણે શું કરત, 0.58 લેત. શા માટે, કારણ કે પાછળથી આપણે બે સંખ્યા આગળ આવે તો આપણે પોઈન્ટ એમને એમ ના મૂકત, પોઈન્ટના આગળ કંઈક મૂકવું પડે, એટલે 0.58 મૂકત. જો 1000 આપ્યા હોત તો નીચે, તો આપણે શું મૂકત, 0.058, બરાબર. આગળ જેમ જેમ આવશે એમ આપણે વધારે ખબર પડતી જશે. ચલો ખૂટતું મૂલ્ય શોધો, ખૂટતા મૂલ્યો શોધો. એમાં બી આ વખતે આપ્યા છે 15 સેન્ટીમીટર અને ત્રિકોણના ક્ષેત્રફળ માટે, બરાબર. એચ કેટલા છે શોધવાના છે, ક્ષેત્રફળ 87. તો ચલો ત્રિકોણનું ક્ષેત્રફળ, બધાના કોના ક્ષેત્રફળ છે એ પહેલાં ખાસ જોવા પડે. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બી ગુણ્યા એચ. ચલો હવે 1/2, ચલો બી કેટલા છે, 15 સેન્ટીમીટર, કેટલા, 15. એચ કેટલા છે, નથી આપણી જોડે. અને ક્ષેત્રફળ કેટલું આપ્યું છે અહીંયા ત્રિકોણનું, 87. ચલો હવે શું કરશો, 87 છે એને આ બે ઉપર ગુણાઈ જશે, બરાબર. અને આ જે 15 છે બરાબરની આ બાજુ આવે તો એ છેદમાં જતા રહે, બરાબર, ગુણાકારવાળા હતા એ. હવે 87 × 2 કરો, કેટલા કરો, 87 × 2 કરો, અને એને કેટલા વડે ભાગી દો, 15 વડે. ચલો 87 × 2 કરો, 7 × 2 = 14, 8 × 2 = 16, 1 × 17, 174 ભાગ્યા 15 કરવાના, બરાબર. 15 × 1 = 15, 15 × 1 = 15, 2 + 24 આવશે એટલે કેટલા થશે, બીજા 15 × 1 = 15, અને પછી પોઈન્ટ મૂકીને 6 એટલે 11.6 જવાબ આવશે, બરાબર. એચ બરાબર શું જવાબ આવશે, 11.6. એનો એકમ કયો આવશે, આનો એકમ સેન્ટીમીટર છે, શું છે, સેન્ટીમીટર, એટલે ઊંચાઈ શેમાં આવશે અને સેન્ટીમીટરમાં આવશે. અહીંયા પણ આપણે ઊંચાઈનો એકમ લખવાનો રહી ગયો, તો 5.8 શેમાં છે, એકમ શું છે બધાના, સેન્ટીમીટર છે, શું છે, સેન્ટીમીટર છે, તો આપણે શું લખીશું, સેન્ટીમીટર, બરાબર. ચલો જો આખું સંપૂર્ણ ક્ષેત્રફળ આપ્યું હોય, આખું સંપૂર્ણ ક્ષેત્રફળ આપ્યું હોય તો આપણે શું, આપણે જે ક્ષેત્રફળ શોધી લાવીએ આ શું હતા, 87 સેન્ટીમીટર² હતા. પણ જ્યારે ઊંચાઈ હોય અથવા પહોળાઈ હોય લંબાઈ હોય, આવું આપણે કોઈ વસ્તુ એકલી શોધીને લાવીએ ને ત્યારે એનો મીટર સ્ક્વેર કે સેન્ટીમીટર સ્ક્વેર લખાય નહીં, એનો એકમ જે હોય, કારણ કે એ સેન્ટીમીટર સ્ક્વેરમાં ના આવે, એ શેમાં આવશે, અહીંયા આનું અથવા આનું આવું શોધવાનું આવે ત્યારે એકમ હંમેશા ફરજિયાત સેન્ટીમીટરમાં જ આવે, અથવા તો એકલો મીટર લખવાનો. જ્યારે વાત ક્ષેત્રફળની આવે તો સેન્ટીમીટરનો સ્ક્વેર, અથવા મીટર હોય તો મીટરનો સ્ક્વેર, જે આપ્યું હોય એનો સ્ક્વેર આવે, બરાબર. ચલો હવે આપણે એના ઉપરથી આપણે દાખલા નંબર 5 જોઈએ કે PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ દાખલા તમને કોઠા સ્વરૂપે આપ્યા છે, એટલે કોઠા ઉપરથી બી એચ અને ક્ષેત્રફળ જે ના આપ્યું હોય આપણે શોધવાનું, બરાબર. કોઠાની અંદર બીજા 3 રકમો છે એની તમે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરીને દાખલા ફરી અહીંયા ગણજો. બીના ખાનામાં જે સંખ્યા આપી હોય એ લખવાની, એચના ખાનામાં જે સંખ્યા હોય આપી લખવાની, ક્ષેત્રફળના ખાનામાં જે હોય લખવાની, 3માંથી કોઈ એક ના હોય તો આપણે અહીંયા ક્ષેત્રફળ ઉપરથી આપણે શોધી શકીએ, બરાબર. સૂત્ર મૂકીને બી આમાં
h શોધી એવી રીતે આપણે h ની કિંમત આપી હોય તો b શોધી શકીએ અને b અને h આપ્યો હોય તો આપણે આખો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ બરોબર તો ચલો હવે આપણે આગળ 5માં નંબરનો દાખલો જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS માં s અને r નીચે વાળો ભાગ s અને r કેટલા સેન્ટીમીટર છે 12 q અને m આ q અને m એ કેટલા છે 7.6 એટલે કે આ આધાર છે અને આ ઊંચાઈ છે બરોબર તો હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો તો ચલો પહેલા હું એટલું જ ક્ષેત્રફળ શોધી દઉં સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર b ગુણ્યા h બરોબર b કેટલા છે 12 છે કેટલા 12 12 ગુણ્યા 7.6 બરોબર 12 ગુણ્યા 7.6 એટલે 76 ગુણ્યા 12 કરીએ આપણે 76 ગુણ્યા 12 કરીએ બરોબર તો આપણી જોડે જવાબ આવી જાય 912 આવે કેટલો 912 અને પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે એક સંખ્યા એટલે એક આપણે સંખ્યા કાપી લઈએ તો ક્ષેત્રફળ કેટલું આવશે સેન્ટીમીટર કેટલું આવશે સેન્ટીમીટરનો સ્ક્વેર ક્ષેત્રફળ હતું એટલા માટે ચલો હવે આપણે પી અને એસ 8 સેન્ટીમીટર આ પી ક્યાં છે અહીંયા છે પી અને એસ કેટલા છે આધાર કેટલો છે 8 સેન્ટીમીટર તો ક્યુ અને એન શોધો ઊંચાઈવાળો ભાગ શું કરવાનો છે હવે આપણે શોધવાનું છે તો આપણે એનું ક્ષેત્રફળ લખીશું કે સમાંતર એ બાજુનું ક્ષેત્રફળનું સૂત્ર લખવાનું આપણે ક્ષેત્રફળ બરાબર આપણે શું લખીશું બી ગુણ્યા એચ એનું એ જ રાખવાનું પણ સમાંતર બાજુ ક્ષેત્રફળ આપણને મળી ગયું 91.2 બરાબર હવે બરાબર બી કેટલા છે આધાર કેટલો છે 8 એચ આપણી જોડે છે તો એચ આપણે ક્યુ અને એન આપણે શોધવાનું છે એચ નથી આપણી જોડે તો આપણને કેવી રીતે મળશે કે 91.2 છે ને એને 912 લખીએ અને નીચે 10 મૂકી દઈએ ભાગવામાં આપણને સરળતા રહે ગુણ્યા 8 બરાબર એચ બરાબર ચલો હવે હવે આપણે 91 એટલે કે 912 હવે ગણવાના કેમ આપણે પોઈન્ટ પછી એક સંખ્યા હતી તો મેં નીચે 10 મૂકી દીધા હવે ગુણ્યા 8 ચલો હવે આપણે આ સંખ્યાને ભાગીએ તો આપણી જોડે શું જવાબ આવે તો 912 ભાગ્યા 8 કરો પહેલાં ચલો હું કરી બતાવું તમને અહીંયા 912 ભાગ્યા 8 કરીએ 8 એકા 8 એક અહીંયા 1 ચલો 8 દૂ તો 16 થાય એટલે 8 એકા 8 જ લેવા પડશે ચલો કેટલા 8 9 10 11 3 વધશે કેટલા 3 2 બરાબર હવે 8 4 32 32 શેષ વધી 0 ચલો હવે 114 આવ્યા ઉપર જવાબ કેટલો 114 હવે જો નીચે 10 હતા એને મેં એક કાપી દઈશ હું બરાબર એટલે જવાબ કેટલો આવશે એચ બરાબર 11.4 શું આવશે જવાબ સેન્ટીમીટર બરાબર આ રહ્યો જવાબ તો એચ એટલે શું થતું હતું અહીંયા ક્યુ અને એન તો ક્યુ એન બરાબર કેટલો જવાબ આવી ગયો 11.4 બરાબર આવી રીતે આપણને ખોટી સંખ્યાનો આપણે શોધી દીધો